હાલ આવનારી બોર્ડની પરીક્ષામાં બાળકોને અગવડતા ન પડે તે માટે સ્વામિનારાયણ શાળાએ મોટિવેશનલ અને કારકિર્દી સેમિનારનું આયોજન કર્યું. હાલ ચાલતી કોરોના મહામારીના લીધે સરકારશ્રીના નિર્દેશ અનુસાર શાળાઓ બંધ રાખવામાં આવી હતી, તેથી બાળકોના ભણતર પર મોટા પ્રમાણમાં અસર થઈ છે. જેથી કરીને બાળકોના મનોબળ વધારવા માટે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ શાળા નવસારી ખાતે 11 વર્ષથી જે કાર્યરત છે, આ શાળાના બાળકોને આવનારી બોર્ડની પરીક્ષામાં અગવડતા ન પડે તેવા હેતુથી સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ શાળાના સંયુક્ત ઉપક્રમે બાળકોને પરીક્ષા માટેનું માર્ગદર્શન આપી બાળકોને સ્વનિર્ભર અને સેલ્ફ ડિપેન્ડ બને તેવા હેતુથી આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ પણ હાજરી આપી હતી અને પોતાના બાળકોનો મનોબળ વધાર્યું હતું. મારું નામ સંદીપ વાળા અને શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે લાસ્ટ યરથી અમે ગુજરાત બોર્ડ 11-12 સાયન્સ સ્ટાર્ટ કરેલું છે અને આપણી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સંસ્થા છેલ્લા 11 વર્ષથી ચાલતી આવે છે, જેમાં ધોરણ નર્સરીથી લઈને ધોરણ 12 સુધી સાયન્સ કોમર્સ CBSE બોર્ડ ચાલતું આવી રહ્યું છે. આજ રોજ અમારે ત્યાં અમારા સ્કૂલ કેમ્પસમાં એટલે કે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસની અંદર જે 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ છે, એ બોર્ડના વિદ્યાર્થીઓ માટે આજ રોજ અમે એક મોટિવેશનલ અને કારકિર્દી માર્ગદર્શન માટેનું એક સેમિનારનું આયોજન કરેલું છે. જે સેમિનારના મોટિવેટર તરીકે અમે શ્રી ચિરાગભાઈ ભટ્ટ સાથે સંલગ્ન કરીને અમે આ મોટિવેશનનું આયોજન કરેલું છે. પ્લસ અત્યારે આ મોટિવેશન કરવાનો મેઇન ઉદ્દેશ એ જ હતો કે આ COVID-19ની પરિસ્થિતિમાં બાળકોની જે બુદ્ધિ છે, માનસ જે છે, એ મહદઅંશે જે આપણે જોઈએ તે રીતના આપણને નહીં મળે, તો એ બાળકોને બોર્ડની એક્ઝામમાં પૂરેપૂરી વ્યવસ્થિત અને સારી રીતના તૈયારી કરી શકે અને સારું એવું રિઝલ્ટ ડેવલપ કરી શકે એ માટે આજે અમે આજ રોજ આ આયોજન કરેલ છે, જેમાં મુખ્યત્વે અમારો જે મેઇન ફાળો જે છે એ સ્કૂલના ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ ગોંડલિયા એ અમને પૂરેપૂરો સપોર્ટ કરેલો છે અને એમના માર્ગદર્શન હેઠળ અમે આજે આજ રોજ વ્યવસ્થિત રીતના આ રીતના આયોજન કરેલું છે. તો દરેક બાળકોને અત્યારે આ પરિસ્થિતિની અંદર સારામાં સારું રિઝલ્ટ ડેવલપ કરી શકાય અને ધોરણ 10 પછી બાળકોની કારકિર્દી કઈ રીતના અને કેવી રીતે એ લોકો સારી રીતના પોતાનું ફ્યુચર બનાવી શકે, એ લોકોને કઈ લાઈન લેવી છે, મતલબ કે એને સાયન્સમાં જવું છે, કોમર્સમાં જવું છે કે પછી આર્ટ્સમાં જવું છે, એ ત્રણે ત્રણ જે આપણા સ્ટ્રીમ છે એ સ્ટ્રીમમાં કઈ રીતના પોતાની રીતના આગળ વધી શકે, આ બધી જ બાબતોનું ધ્યાન રાખીને અમે આજ રોજ આ એક વ્યવસ્થિત સારી રીતના બાળકોને આગળ ફ્યુચર મળી શકે એટલા માટે અમે આજ રોજ આ મોટિવેશનલ પ્લસ કેરિયર ગાઈડન્સનું આયોજન કરેલું છે. હિતેશ વધેરાનો રિપોર્ટ, નવસારી.